નમસ્કાર, કૃષિ દર્પણ સાથે હું છું દીપક ભરવાડ. આપ સૌ દર્શક મિત્રોનું કૃષિ દર્પણમાં સ્વાગત કરું છું. ખાસ કરીને દર્શક મિત્રો અને વિશેષ ખેડૂત મિત્રો, આજે કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે કૃષિ દર્પણ, તેની અંદર ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય, મદદરૂપ થઈ શકાય તે માટેના કે ટીવી ન્યૂઝ ગુજરાતીના પ્રયત્નો હોય છે. ખાસ કરીને કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર ખેડૂતોના વિવિધ મૂંઝવતા પ્રશ્નો છે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે, ખેતીમાં કેવી રીતે અવનવી પદ્ધતિનો ઉપયોગ કરીને વધારે નફો પ્રાપ્ત કરી શકાય તે અમારો ઉદ્દેશ્ય છે. ખાસ કરીને તેના માટે આપણે અલગ અલગ કૃષિ નિષ્ણાંતો સાથે વાતચીત કરતા હોઈએ છીએ. સફળ ખેતી કરીને અઢળક કમાણી કરી રહેલા ખેડૂત મિત્રો સાથે પણ આપણે વાતચીત કરીને તેઓ કઈ રીતે વધારે નફો પ્રાપ્ત કરી રહ્યા છે તે વિશેની માહિતી દર્શક મિત્રો અને ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આ કાર્યક્રમની અંદર આપ સૌનું ફરી સ્વાગત કરું છું. ખાસ કરીને કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર અલગ અલગ મુદ્દાઓના વિશે આપણે વાતચીત કરી છે, ભૂતકાળમાં પિયત પદ્ધતિઓ વિશે, ડુંગળીના પાક વિશે, આ સિવાય બીજા અન્ય પાકો ઉપર પણ આપણે ચર્ચા કરી હતી. આ માટે આપણે જે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીમાં જોડાયેલા જે લોકો છે, નિષ્ણાંતો છે, તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. ખેડૂતોના જે પ્રશ્નો છે, તેમના મુદ્દાઓ છે, તેમના વિશે વાતચીત કરી હતી. તો આજનો જે વિષય છે, જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી. આજકાલ અઢળક પ્રકારના નિત નવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને ખેડૂત મિત્રો જમીનનો સર્વનાશ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે કેન્સર જેવા ભયાનક રોગો પણ લોકોમાં જોવા મળી રહ્યા છે. કારણ શું છે? તો કે ભાઈ, રાસાયણિક ખાતરોનો અઢળક ઉપયોગ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવાની લાહીમાં, લાલચમાં આપણે ક્યાંક ને ક્યાંક કોકના મૃત્યુનું કારણ પણ બનીએ છીએ. કોકના જિંદગીમાં સુધારો કરવા માટે આજકાલ પ્રાકૃતિક ખેતીને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. સજીવ ખેતી પણ અપનાવી આપણે તે વિશે પણ ચર્ચા કરી હતી. ઘણા બધા સફળ ખેડૂતો, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે, તેમની સાથે વાતચીત કરી હતી. અને સજીવ ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે પણ આપણે વાતચીત કરી હતી. તો આજનો જે વિષય છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું છે અને જમીનની ફળદ્રુપતા વધારવાના સરળ ઉપાયો કયા છે. જમીનની ફળદ્રુપતા એ છોડની વૃદ્ધિને ટકાવી રાખવા અને પાકની ઉપજને શ્રેષ્ઠ બનાવવા માટે જમીનની ક્ષમતા છે. જમીનમાં કાર્બનિક અને અકાર્બનિક ખાતરો દ્વારા ફળદ્રુપતાને વધારી શકાય છે. પાકને લોકોની જેમ પોષક તત્વોની જરૂર હોય છે. જે માણસોને કેલરીની જરૂર પડે છે શરીર ચલાવવા માટે, તેમ પોષક તત્વોની જરૂરિયાત વૃક્ષો અને પાકને પણ ખાસ કરીને હોય છે. જમીનમાં હોય છે પોષક તત્વોની જરૂરિયાત. જો ફળદ્રુપ જમીન હશે તો યોગ્ય માત્રામાં ઉત્પાદન કરી શકશો અને છેવટે આપણને ફાયદો છે. ખેડૂત મિત્રો, ફળદ્રુપ જમીનમાં છોડના મૂળભૂત પોષક તત્વો, દાખલા તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, તેમજ નાની માત્રામાં જરૂરી અન્ય પોષક તત્વો આપવા જોઈએ જે હોય છે જમીનની અંદર. તો આ જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારવી તે માટે આપણે ચર્ચા કરવાના છીએ. આ જ મુદ્દે આપણી સાથે એક સફળ ખેડૂત જોડાઈ ગયા છે, શક્તિસિંહ જાડેજા, જેઓ સફળ ખેડૂત છે અને વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને અઢળક ઉત્પાદન પ્રાપ્ત કરીને સારો એવો નફો પ્રાપ્ત કરી રહ્યા છે. તો શક્તિસિંહ, આપનું સ્વાગત કરું છું કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી. ખાસ કરીને આજનો જે વિષય છે કે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી, જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવવું તે વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ખેડૂત મિત્રોને આપ સુંદર મજાની માહિતી આપશો આ વિશે. આપને પૂછવા માંગીશ કે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પ્રથમ પાયાની બાબત કઈ છે ખેડૂત મિત્રો માટે? હાજી, નમસ્કાર. સૌપ્રથમ કેટીવી ન્યૂઝ અને દરેક જે અધિકારીગણો છે, ઉપરાંત જે દર્શકો અત્યારે કૃષિ દર્પણ કાર્યક્રમ જોઈ રહ્યા છે, સૌને મારા નમસ્કાર. આપણે સતત અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે પણ એક સરસ જે વિષય છે, જમીનની જે ફળદ્રુપતા છે, જે કૃષિનો મુખ્ય જે આધાર છે એ જમીનની ફળદ્રુપતા ઉપર રહેલો છે. આજે આપણે જોઈ રહ્યા છીએ દિવસે ને દિવસે જમીનની ફળદ્રુપતા છે, એ જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અને એ બાબત વિશે આપણે ચર્ચા કરવી પડશે. કારણ કે આપણી જે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે ઘટી જશે
આવનાર સમયમાં જે દેશ અને દુનિયાની જે વસ્તી વધી રહી છે, તો એ વસ્તીને અનાજ, કઠોળ, શાકભાજી જે છે એ બધું ખૂબ જ આપણે જોઈએ કે એની માંગ વધવાની છે. તો ખાસ કરીને જે જમીન છે, તો જમીનની ફળદ્રુપતા ઉપર ખૂબ જ મહત્વનો આધાર રહેલો છે. અને આજે સરસ મજાનો આજે એક મુખ્ય મુદ્દો એના પર આપણે ચર્ચા કરવાના છીએ, એના વિશેની સંપૂર્ણ આપણે માહિતી મેળવવાના છીએ. જમીનની જે ફળદ્રુપતા, સૌ પ્રથમ તો આપણે એક વાત જણાવી દઉં કે જમીન જે છે, જમીન હજારો વર્ષો કરોડો વર્ષો જે છે ત્યારે જમીન તૈયાર થતી હોય છે, અને જમીનની જે ફળદ્રુપતા છે એની ફળદ્રુપતાનો આધાર પણ એના પર રહેલો હોય છે. વિશાળ ખડકો, પર્વતો હોય છે, એનું વર્ષો સુધી ખવાણ થતું હોય છે. વરસાદ છે, હવા છે, ભેજ છે, આ બધી પરિસ્થિતિ એના પર અસર થતી હોય છે. અને જે પર્વતો છે, જે ખડકો છે, એના જે નાના નાના ટુકડાઓ થઈ અને માટીના કણો બની અને પછી એમાંથી જમીનનું નિર્માણ થતું હોય છે. તો એ જે જમીન છે, એ જમીનની જે તાકાત છે, એની ફળદ્રુપતા જે છે, એમાં ક્યાં ક્યાં પોષક તત્વો રહેલા છે, એ પોષક તત્વોને આધારે આપણે જોઈએ કે ઉત્પાદન આપણે મળતું હોય છે. બિલકુલ. તો ખાસ કરીને શક્તિભાઈ, જે ધોવાના અલગ અલગ પ્રકારો છે, ખાસ કરીને ધોવાના એવા જમીન ધોવાના કયા કયા પ્રકારો છે, તેના વિશે ખેડૂત મિત્રોને માહિતી આપશો. ખાસ જે આપણે આજે વાત કરવાની જમીનના જે ફળદ્રુપતા અને જમીન વિશે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ, ખાસ કરીને આપણે એક મુખ્ય મુદ્દો એ છે કે જે જમીનની ફળદ્રુપતા છે આજે ધીરે ધીરે ઓછી થતી જાય છે, ફળદ્રુપતા ઘટતી જાય છે. તો જમીન જે છે એનું ધોવાણ, જે ધોવાણ થાય છે, ધોવાણ દ્વારા પણ જમીનની ફળદ્રુપતા છે એ ઘટતી હોય છે અને ઉત્પાદન પણ ઘટતું હોય છે. અને છેલ્લે ખેડૂતોને આપણે જોઈએ કે ઉત્પાદન ઓછું આવવાને કારણે એની આવક પણ ઓછી થતી હોય છે અને ખેડૂત પાયમાલ બનતો હોય છે. તો ખાસ જમીનનું જે ધોવાણ છે એ કુદરતી રીતે આપણે જોવા જઈએ તો વરસાદ દ્વારા જમીનનું ધોવાણ થતું હોય છે, પવન દ્વારા પણ જમીનનું જે ધોવાણ થતું હોય છે. અને ખાસ કરીને જે દરિયા કિનારો છે, તો દરિયા કિનારાની આજુબાજુની જે જમીનો છે એ દરિયાની રેતીના કારણે પણ આપણે જોઈએ કે એનું ધોવાણ થતું હોય છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે વરસાદ, તો વરસાદ ઓછો વરસાદ પડે છે ત્યારે જમીનનું ધોવાણ થતું નથી, પરંતુ જ્યારે વધુ વરસાદ પડતો હોય છે, એક ધારો એક જ વિસ્તારમાં આપણે જોતા હોઈએ છીએ કે એક જ પ્રદેશમાં 20-25 ઇંચ એક સાથે વરસાદ પડી જાય છે અને પછી જમીનનું ધોવાણ થતું હોય છે. એક સાથે વધુ વરસાદ પડે છે ત્યારે જે જમીનનું ઉપલું પડ છે અને મોટા ભાગે જે જમીનનું ઉપલું પડ હોય છે એમાં આપણે જોઈએ કે ફળદ્રુપતા જે આપણું ઉત્પાદન છે, ઉત્પાદન માટેના જે પોષક તત્વો આપણી જમીનમાં હોવા જોઈએ એ જમીનના જે ઉપલા પડમાં હોય છે. અને વધુ વરસાદ આવવાને કારણે જમીનનું જે ધોવાણ જે છે, ઉપરનું પડ છે એ ધોવાઈ જતું હોય છે. તો વધુ વરસાદથી પણ જમીનનું પડ છે એ ધોવાય અને આપણે જે કેની ફળદ્રુપતા ઓછી થતી હોય છે. પછી હવા દ્વારા, હવા દ્વારા પણ આપણે જોઈએ કે પવન દ્વારા પણ જમીનના જે કણો છે એક જગ્યાએથી ખસીને બીજી જગ્યાએ જતા હોય છે. જેમ કે કોઈ રણપ્રદેશ હોય, તો રણપ્રદેશ હોય તો ત્યાં પવન આવવાને કારણે એ જે રણપ્રદેશની જે રેતી છે એ આજુબાજુની જે ફળદ્રુપ જમીનો છે ત્યાં જાય છે અને એના કારણે આપણે જોઈએ કે ફળદ્રુપતા એની ઘટતી હોય છે અને જમીનનું ધોવાણ થતું હોય છે. તો આવી રીતે જમીનનું ધોવાણ છે એ કુદરતી રીતે આપણે જોઈએ કે થતું હોય છે. બિલકુલ. ખાસ કરીને જમીન ધોવાણ માટે આપણે વૃક્ષો પણ વાવી શકીએ છીએ, અલગ અલગ જે ખેતરની આજુબાજુ વૃક્ષો વાવવાથી પણ ધોવાણ ઘટી શકે છે. શું કહેશો આ બાબતે શક્તિભાઈ? જમીન ફળદ્રુપતા તો આપણે ખાસ દરેક જે આપણો કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને વિનંતી કે જમીનનું ધોવાણ એ કુદરતી પ્રક્રિયા છે, એટલે એ કુદરતી જે પ્રક્રિયા છે એમાં તો આપણે કઈ કરી શકતા નથી, પરંતુ એના ઉપાયો હોય છે. એમાં ઉપાયો ખાસ કરીને આપણી જે જમીન છે સેઢા પાડે વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ છે એ અટકાવી શકાય છે. અને બીજું ખાસ કે જે આપણું ખેતર છે, તો ખેતરની ચારે તરફ છે આપણે ઊંચો પાડો બનાવી દેવાથી પણ જે આપણી જમીનના જે પોષક તત્વો છે એ પાણી સાથે જતા નથી, એટલે ખાસ જમીનનું ધોવાણ અટકાવવા માટે એક વૃક્ષો વાવેતર કરવું એ ખૂબ જ આવશ્યક છે. અને બોર્ડર પર આપણે વૃક્ષો વાવીએ એટલે વધારાની આવક પણ મેળવી શકીએ અને આપણો જે બોર્ડરનો જે ભાગ છે એના મૂળિયાઓ જમીનમાં ફેલાયેલા હોય છે, એના કારણે જમીનને જકડી રાખે છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. તો જમીનનું ધોવાણ અટકાવવા માટેનો એક જો કોઈ સામાન્ય ઉપાય હોય અને સરળ ઉપાય હોય તો તે છે વૃક્ષોનું વાવેતર. વૃક્ષોનું વાવેતરથી તાપમાન પણ મેન્ટેન થશે અને બીજું ખાસ જે પ્રાકૃતિક વાતાવરણ પણ ઊભું થશે અને આપણે જમીન જે જોવાણ થાય છે અને જે આપણી ફળદ્રુપતા અને આપણી જમીનના જે પોષક તત્વો નાશ પામી રહ્યા છે તો એ પણ બચાવી શકશો આપણે.
બિલકુલ, તો ખેડૂત મિત્રો, જમીનનું ધોવાણ અટકાવવા માટેનો એક મહત્વનો જે ઉપાય છે તે આપની જે જમીન છે, આપનું ખેતર છે, ત્યાં વૃક્ષો વાવીએ, છોડ લાવીએ. ચોમાસાની અંદર જો આપણે 4 મહિના તેની માવજત કરીએ તો છોડ વરસાદના પાણીથી ઝડપથી ઉછેરી શકાય છે. ખાસ કરીને જમીનના ધોવાણ માટે જે શક્તિભાઈ આપણને ઉપાયો બતાવ્યા છે કે જમીનના ધોવાણ માટે વૃક્ષો વાવવા જોઈએ. આજકાલ વૃક્ષો કપાઈ રહ્યા છે, પરંતુ વૃક્ષોનું જતન કરીશું તો આપણું અસ્તિત્વ ટકશે. તો શક્તિભાઈ, આપણે પૂછવા માંગીશ કે આજકાલ જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તેનું કારણ છે રાસાયણિક ખાતરોનો જે બેફામ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે અનેક પ્રકારના રોગો થઈ રહ્યા છે અને ખાસ કરીને જમીનની ફળદ્રુપતા પણ રાસાયણિક ખાતરોના કારણે ઘટી રહી છે. શું કહેશો આ બાબતે? આપનો ખૂબ જ સરસ પ્રશ્ન છે અને અત્યારની જે વર્તમાન સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો આજે જે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ આપણા દેશને આઝાદી મળી પછી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ઉત્પાદન વધારવા માટે એ સમય હતો ત્યારે આપણે વિદેશમાંથી અનાજ અને એ બધું મંગાવતા હતા. એટલે આપણી જે સરકાર હતી એમને આપણા કૃષિમાં ક્રાંતિ માટે હરિયાળી ક્રાંતિ જે આપણા રાસાયણિક ખાતરો બિયારણો છે નવા નવા સંશોધનો કૃષિ ક્ષેત્રે થયા અને એના કારણે ઘણો બધો ફાયદાઓ પણ થયા. પરંતુ જે કૃષિ વૈજ્ઞાનિકો હતા એમની જે ભલામણો હતી રાસાયણિક ખાતર વાપરવાની એની જગ્યાએ ખેડૂતો આડેધડ આપણે જોઈએ કે એની ભલામણ કરતા પણ વધારે ખાતર વાપરવાથી જમીનની જે ફળદ્રુપતા છે એ ખૂબ જ ઘટી ગઈ છે. અને બીજું ખાસ કે ભયંકર જે કેન્સર છે, હૃદય રોગ છે, આજે આપણે જે કે ભયંકર આવા બધા રોગો છે હાલ આપણે જે જોઈ શકીએ છીએ અને ઘણા બધા ગામડાઓમાં પણ કેન્સરના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. તો હું એવું કહીશ કે કેન્સર છે એવું નથી કે એક જે રાસાયણિક ખાતરો અને જે પેસ્ટિસાઇડ નો ઉપયોગ ખેડૂતો કરે છે એના દ્વારા થાય છે એવું નથી, પણ ઘણા બધા કારણો જવાબદાર છે. એમાં એક કારણ છે રાસાયણિક ખાતરો અને જે પેસ્ટિસાઇડ છે એ જે નિંદામણ નાશક દવાઓ છે એનાથી કેન્સરની સંભાવનાઓ વધી જતી હોય છે. તો ખાસ જમીન જે છે એની ફળદ્રુપતા વધારવા માટે ખાસ આપણે રાસાયણિક ખાતરો છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. ઓછામાં ઓછો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને વધુ ને વધુ જે સેન્દ્રિય તત્વ છે ખાસ કરીને જે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, જે લીલો પડવાશ છે એનો ઉપયોગ કરી અને આપણે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ. અને આપણું જે જમીન છે તો જમીનમાં આપણે જે ઉત્પાદન લઈએ છીએ કોઈ પણ છોડ હોય તો જેવી રીતે માણસને જે બધા પોષક તત્વોની જરૂર પડે છે એવી રીતે છોડને પણ ઘણા બધા પોષક તત્વોની જરૂર પડતી હોય છે. તેમાં ખાસ કરીને છોડને મુખ્ય 3 પોષક તત્વોની જરૂર પડતી હોય છે, નાઇટ્રોજન, પોટાશ અને આપણે જોઈએ એ ઉપરાંત જે સૂક્ષ્મ પોષક તત્વો છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો સલ્ફર છે, એ ઉપરાંત ઝીંક છે, એવી રીતે માઇક્રોન્યુટ્રન્સ અને જે મુખ્ય પોષક તત્વો છે એ મિશ્ર સ્વરૂપે જે આપણી જમીન છે એમાં આપણે જોઈએ કે અલગમાં પ્રાપ્ત એમાં પડ્યા હોય છે. અમુક જે પોષક તત્વો આપનો અવાજ નથી મળી રહ્યો શક્તિભાઈ, નેટવર્ક સમસ્યા જણાઈ રહી છે. આપનો અવાજ દર્શક મિત્રો સુધી નથી પહોંચી રહ્યો. ખાસ કરીને દર્શક મિત્રો, આપણે શક્તિભાઈ સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી તે માટેના ઉપાયો શક્તિભાઈ જાડેજા, શક્તિસિંહ જાડેજા આપને જણાવી રહ્યા છે અને સુંદર મજાની માહિતી ખેડૂત મિત્રો આપને આપવામાં આવી રહી છે. ખાસ કરીને આજકાલ સજીવ ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે, જમીનની ફળદ્રુપતા ઘટવા માટેનું એક મહત્વનું કારણ છે બેફામ રીતે રાસાયણિક ખાતરોનો ઉપયોગ. જે ભૂતકાળમાં આપણી પ્રાકૃતિક ખેતી હતી, આપણા પૂર્વજો તરફથી આપણને જે આપ કોલ કરી શકો છો KTV પર ખેડૂતને લગતી સમસ્યા અને ઉકેલ માટે, આપ સ્ક્રીન પર આપને નંબર જે દેખાઈ રહ્યો છે તેના પર આપ કોલ કરી શકો છો અને કૃષિ નિષ્ણાંતો સાથે આપણે વાતચીત કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે તેના માટે આપણે તેમના પ્રશ્નોનું, તેમની મૂંઝવણનું, તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું. તો ખાસ કરીને આજનો જે મુદ્દો છે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી જોઈએ, જમીનની ફળદ્રુપતા એ છોડની વૃદ્ધિને ટકાવી રાખવા અને પાકની ઉપજને શ્રેષ્ઠ બનાવવા માટે જમીનની ક્ષમતા છે. જમીનમાં કાર્બનિક અને અકાર્બનિક ખાતરો દ્વારા ફળદ્રુપતાને વધારી શકાય છે. પાકને લોકોની જેમ પોષક તત્વોની જરૂર પડતી હોય છે, જેમાં એક વ્યક્તિને પોતાનું શરીર સ્વસ્થ શરીર માટે
અમુક કેલેરીની જરૂર પડતી હોય છે, બાળકને અમુક કેલેરીની જરૂર પડતી હોય છે. બધાની એક મર્યાદાઓ છે, બધાની એક જરૂરિયાતો છે. બાળક, સ્ત્રી, અબોલ, વૃદ્ધ સૌની કેલેરીની જરૂર પડતી હોય છે. તેના માટે ખોરાક જોઈએ અને આ ખોરાક એ ખેડૂત મિત્રો જે પકવે છે, જે ઉપજ, જે ખેતી પાકો છે તેમાંથી જ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આ જે ઉપાય છે કે વધારે ઉત્પાદન મેળવવા માટે વધારે રાસાયણિક ખાતરો નાખીએ અને વધુ ઉત્પાદન મેળવીએ, આ બાબત સારી નથી લોકો માટે. કારણ કે રાસાયણિક ખાતરોનો જે ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે કેન્સર જેવા ભયાનક રોગો થઈ રહ્યા છે. તેના માટેનું, કેન્સર માટેનું એક જવાબદાર પરિબળ આ પણ છે. કેન્સર માટે ઘણા બધા કારણો છે, એવું નથી કે આ એક જ છે, પરંતુ અનેક જે કારણો છે કેન્સર માટે જવાબદાર. તેમાંનું એક કારણ છે કે રાસાયણિક ખાતરો આપણે જે પાકની અંદર ઉપયોગ કરીએ છીએ, ખેતી પાકોની અંદર, તેના કારણે લોકોમાં આ બીમારી, આજે ગંભીર પ્રકારની બીમારી કહી શકાય, તે આજે નોર્મલ થઈ ગઈ છે અને દરેક સામાન્ય લોકોમાં આ પ્રકારની બીમારી, કેન્સર જેવી ભયંકર બીમારી દેખાઈ રહી છે. તો જમીનની ફળદ્રુપતા વધારવાના અનેક પ્રકારના ઉપાયો છે, તેમાંનો એક ઉપાય એટલે જમીનની ચકાસણી. ખેડૂત મિત્રો, આપને ખ્યાલ ન હોય તો જણાવી દઉં, આજકાલ આપની જે જમીન છે, આપનું ખેતર છે, તે માટીનું પરીક્ષણ કરાવી શકો છો. અને પરીક્ષણ થકી આપને ખબર પડશે કે તેમાં કેવા પ્રકારના પોષક તત્વોની ઉણપ છે, કેવા પોષક તત્વોની જરૂરિયાત છે. જે પોષક તત્વો આપ ખેતરની અંદર નાખશો તો ચોક્કસથી આપને વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકશો આપ. તો એક પ્રથમ ઉપાય છે કે જમીનની ચકાસણી કરાવો કે ફળદ્રુપતા કેટલા પ્રકારે, કેટલી માત્રામાં ઘટી છે. જમીન ચકાસણી માટે પરીક્ષણ પોષક તત્વોને ઓળખવામાં મદદ કરે છે. જો તમે જમીનનું પરીક્ષણ કરાવશો તો તમને ખબર પડશે કે પોષક તત્વોની કેટલી ઉણપ છે, કેટલી જરૂરિયાત છે, કયા પોષક તત્વો ઉમેરવા જોઈએ. તમારી જમીનનું પરીક્ષણ કરવાથી ખાતરી થાય છે કે તમે તમારા ખાતરનો સૌથી વધુ તંદુરસ્ત અને સૌથી વધુ ઉપજ મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આપણે જણાવી દઉં કે છાણિયા ખાતરનો ઉપયોગ જો કરવામાં આવશે તો ખાસ કરીને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે, વર્ષો વર્ષ જળવાઈ રહેશે. તો માટી પરીક્ષણ અહેવાલો સામાન્ય રીતે તમને યોગ્ય ખાતર અરજીની ભલામણો આપશે, જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને ચૂનાનો પથ્થર. આ માહિતી સાથે જમીનની ફળદ્રુપતા સુધારવા માટે ખાતરનો ચોક્કસ પ્રકાર અને જથ્થો વ્યાખ્યાયિત કરી શકાય છે. જરૂરિયાત પૂરતા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને વધારે માત્રામાં જો આપણે ઉપયોગ કરીએ છીએ તો જમીનની ફળદ્રુપતા ઉત્તરોત્તર ઘટતી જાય છે, ખાસ કરીને રાસાયણિક ખાતરની અંદર. તેની જગ્યાએ આપ છાણિયા ખાતરનો ઉપયોગ કરો તો આપની ફળદ્રુપતા છે, પાકનું ઉત્પાદનમાં વધારે મબલક પાક આપ લઈ શકો છો. તો એક બીજો પ્રકાર છે જમીનની ફળદ્રુપતા માટેનો, ખાતરનો સમતોલ ઉપયોગ કરવો જોઈએ. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ મરજી મુજબ અને પાયા વિહોણી સામાન્ય ભલામણના આધારે કરે છે. આપણે વધારે ઉત્પાદન લેવાની માત્રામાં, વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના જે રાસાયણિક ખાતરો, આપણને ખબર જ નથી હોતી કે આપણે કેવા પ્રકારના રાસાયણિક ખાતરો જે ઉમેરીએ છીએ આપણી જમીનની અંદર, ખેતી પાકોની અંદર. તેના કારણે જો તમે ખૂબ ઓછું ખાતરનો ઉપયોગ કરો છો તો તમારા પાકની ઉપજ અને વળતર નીચું મળશે. વધુ પડતું ખાતર સમય અને નાણાંનો બગાડ કરશે અને પોષક તત્વોને કારણે પર્યાવરણીય નુકસાનનું જોખમ પણ વધશે. આથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ખાતરનો જરૂરિયાત મુજબ સમતોલ અને વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ વપરાશ કરવો જોઈએ. આપણે એમ નથી કહેતા કે ખાતરનો ઉપયોગ કરવાનો જ નથી. ખાતરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ, સમતોલ રીતે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. તો ત્રીજો ઉપાય છે કે સેન્દ્રિય જૈવિક ખાતરનો ઉપયોગ. સેન્દ્રિય ખાતર જેવા કે છાણિયું ખાતર, લીલો પડવાશ, કોમ્પોસ્ટ પાકના અવશેષ વગેરેની ઉપનયનથી પણ જમીનની ફળદ્રુપતા, ઉપયોગથી પણ જમીનની ફળદ્રુપતા પર માઠી અસર જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા, જમીનનો ભેજ અને ભૌતિક સ્થિતિ, આ પ્રકારના જે ખાતરનો ઉપયોગ કરશો તો આપને ફાયદો થશે. લીલો પડવાશ, છાણિયું ખાતર છે, તે પ્રકારના ખાતરનો ઉપયોગ ચોક્કસથી આપે લાભ અપાવશે. ભૌતિક સ્થિતિ જાળવી રાખવા માટે દેશી ખાતર ખૂબ જરૂરી છે, તે જ રીતે જૈવિક ખાતરો પણ તેટલા જ ઉપયોગી છે, પરંતુ યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ
આ છાણિયા ખાતરનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો પશુપાલન પણ કરી રહ્યા છે ખેતી સાથે. તો ખેતી સાથે આ પશુપાલન કરીને બાયોગેસ જેવી જે ગેસ ઉત્પાદન માટેની જે પદ્ધતિ છે કુદરતી રીતે ગેસ ઉત્પાદન કરી શકો છો. છાણિયું ખાતર નકામો કચરો છે, પાંદડા છે, જમીનના આ પ્રકારના જે અમુક નકામા તત્વો છે જે કુદરતી રીતે કમ્પોસ્ટ થઈને અમુક દિવસો પછી બાયોગેસ સ્વરૂપે ગેસ સ્વરૂપે બહાર નીકળે છે અને આપ સરળતાથી અને કુદરતી રીતે ગેસનો મફતમાં લાભ પ્રાપ્ત કરી શકો છો. તો આજનો જે વિષય છે એમાં આપણે વાતચીત કરી જમીનની ફળદ્રુપતા વિશે. જમીનની ફળદ્રુપતા કેવી રીતે ટકાવી રાખવી, એ છોડની વૃદ્ધિને ટકાવી રાખવા અને પાકની ઉપજને શ્રેષ્ઠ બનાવવા માટે જમીનની ક્ષમતા છે. જમીનમાં કાર્બનિક અને અકાર્બનિક ખાતરો દ્વારા ફળદ્રુપતાને વધારી શકાય છે. પાકને લોકોની જેમ પોષક તત્વોની જરૂર પડતી હોય છે, ફળદ્રુપ જમીનમાં છોડના મૂળભૂત પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તેમજ નાની માત્રામાં જરૂરી અન્ય પોષક તત્વો હોય છે તે યોગ્ય માત્રામાં વધી ઘટી શકે છે. આના માટે આપ જમીનની ચકાસણી કરાવી શકો છો. તો દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો, ખાસ કરીને આજનો જે કૃષિ દર્પણ કાર્યક્રમ છે તે વિષયની અહીંયા સમાપ્ત કરીએ છીએ. ખાસ કરીને આજના જે ટૉપિક હતો કે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી રાખી અને તેના માટે કેટલા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, છાણિયા ખાતર કેટલું ઉપયોગી છે, આ વિશે આપણી સાથે શક્તિભાઈ શક્તિસિંહ જાડેજાએ સુંદર મજાની માહિતી આપી. તો અહીંયા વિષયની સમાપ્તિ કરીએ છીએ. ત્યાં સુધી આવતીકાલે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.